સુરતમાં શિયાળાની શરૂઆતની સાથે તસ્કરોની પણ દિવાળી શરૂ થઈ ગઈ હોય તેમ લાગે છે. લાલગેટ અને ખતોદરા પોલીસ મથકની હદમાં રોકડની ચોરી બાદ મધરાતે લોકો મીઠીની અંદર માણી રહ્યા હતા ત્યારે કતારગામ વિસ્તારમાં એક સાથે 10 થી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરો હાથફેરો કરી ગયા હતા. ચોરી કરવા ઘૂસેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થતા હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સમયે તરખાટ મચાવ્યો હતો. એક રાત્રિમાં 10 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે, જેથી પોલીસે સીસીટીવી કેમેરાને આધારે તપાસ શરૂ કરી છે. રાત્રિના સમયે દુકાનોના શટર નીચેથી ઊંચા કરી ચોરોએ હાથ ફેરો કર્યો હતો. હાલ તો ચોરીનો આંક સામે આવ્યો નથી. જો કે ચોરીના પગલે પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ 10 થી વધુ દુકાનોમાં થયેલી ચોરીનો આંક મોટો હોવાની પણ ચર્ચા સ્થળ પર થઈ રહી હતી. ત્યારે હવે શિયાળાની ઠંડીમાં કુંભકર્ણની નિંદ્રામાં ઉભીતી પોલીસ તસ્કરોને સીસીટીવીના આધારે ઝડપી પાડશે કે પછી તસ્કરોને અન્ય ચોરી કરવા માટે મોકળો મેદાન મળશે તે જોવું રહ્યું. કેમેરામેન મિતુલ પરમાર સાથે તરુણ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.